नमस्कार विद्यार्थी मित्रों, विवेश संकुल यूट्यूब चैनल में हूँ संजय भाई मकवाणा आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छू। एक सरस मजाना शेर थी आजना आ लेक्चर की शुरुआत करिए कि हूँ हाथ ने मारा फैलावू तो तारी खुदाई दूर नथी, हूँ मागू अने तू आपे ये वात मने मंजूर नथी, हूँ मागू अने तू आपे ये वात मने मंजूर नथी, जे दिल मा दया ने स्थान नथी क्या वात न कर दिल खोली ने, जे दिल मा दया ने स्थान नथी क्या वात न कर दिल खोली ने, ए पानी विना ना सागर ने नाजीर ने कशी ये जरूर नथी, ए पाणी विनाना सागरनी नाजीर ने कशी ये जरूर नथी। केम छो मित्रों, मजामा? नाजीर एटले कोण? नाजीर देखाया एनु तखल्लुस छे। भावनगरना ख्यातनाम कवि गजलकार नाम छे नाजीर देखाया, एक वार एनी गजल वाँचजो अथवा से ऑनलाइन यूट्यूब पर सांभळशो मजा आवशे, घणा बधा अर्थ सार एमांथी निकळशे। ओके, तो आजना लेक्चरनी शुरुआत करिए। तो आजे आपणे भणवानुं छे धोरण 10 सामाजिक विज्ञान पाठ पहलो। पाठ पहला ની અંદર અડધો પાઠ આપણે અગાઉના લેક્ચરમાં પૂર્ણ કર્યો, યાદ છે તમને? પ્રાકૃતિક વારસો, જો આપણે આ પહેલા પાઠની અંદર બે પ્રકારના વારસો ભણવાના છે, એક પ્રાકૃતિક વારસો અને એક સાંસ્કૃતિક વારસો। એમાં આપણે છે પ્રાકૃતિક વારસો તો અગાઉના લેક્ચરમાં પૂરો કર્યો છે, તમને ખ્યાલ હશે। હવે આપણે જે ભણવાનો છે એ સાંસ્કૃતિક વારસો ભણવાનો છે। અહીંયા ટાઇટલ તમે જોઈ શકો, ભારતનો સાંસ્કૃતિક વારસો। હવે સાંસ્કૃતિક શબ્દ ક્યારે લાગે? પહેલા એ સ્પષ્ટ કરી કે સંસ્કૃતિ શબ્દ કે સાંસ્કૃતિક શબ્દ ક્યારે લાગે, તો કે જ્યારે જ્યારે જે વસ્તુનું નિર્માણ માણસે કર્યું હોય છે ત્યાં ત્યાં શબ્દ સંસ્કૃતિ કે સાંસ્કૃતિક શબ્દ લાગશે। ખાસ યાદ રાખજો, જ્યારે જ્યારે માણસે જે કંઈ એ પછી દેખાતી વસ્તુ નિર્માણ કર્યું હોય કે દેખાતી ન હોય એ વસ્તુ નિર્માણ કર્યું હોય એની આગળ શબ્દ કયો લાગશે? સાંસ્કૃતિક। પછી પ્રકૃતિ શબ્દ ક્યારે લાગે? તો કે જે વસ્તુ નિર્માણ કુદરતે કર્યું હોય, આપણે ઈશ્વર કહીએ કે કુદરત કહીએ નિસર્ગ કહીએ, તો એણે જે નિર્માણ કર્યું છે એ પ્રાકૃતિક વારસો છે। અહીંયા તમે જોઈ શકો આ ત્રણ સ્થાપત્ય છે તો એ માણસે કર્યા છે, તો આ ત્રણ છે સાંસ્કૃતિક વારસામાં આવશે। પણ અહીંયા જોઈ શકો અહીંયા નદી આ રણ અહીંયા પક્ષી કે પ્રકૃતિ તંત્ર છે, તો આ જે ત્રણ વસ્તુઓ છે શેમાં આવશે? પ્રાકૃતિક વારસામાં આવશે। પણ આજના લેક્ચરમાં આપણે જે ભણવાનું છે કયો છે? સાંસ્કૃતિક વારસો, મતલબ કે માણસે જે કઈ બનાવ્યું છે તે। અહીંયા તમે જોઈ શકો એક શિલ્પકાર મૂર્તિ કરે છે, ઈશ્વર પણ સોરી માણસ પણ કેવો કલાકાર છે, માણસ પણ કેવો કલાકાર છે, ઈશ્વરના ઈશ્વરને પોતાના હાથે ઘડે છે। ચાલતો કરો જો એક દ્રશ્ય જોઈ શકો કે માણસ પણ કેવો મોટો કલાકાર છે, ઈશ્વરને પોતાના હાથે ઘડે છે। લ્યો માણસની કાબિલિયત તો જો, માણસ શું નથી કરી શકતો, ઈશ્વરને પણ ઘડી શકે છે। ભલે ઈશ્વરને આપણને ઈશ્વરે આપણને ઘડ્યા છે, પણ અહીંયા દ્રશ્ય કેવું છે ભાઈ કે માણસ ઈશ્વરને ઘડે છે, માણસે ઈશ્વરને બનાવ્યા છે। હવે જોઈએ આપણે ભારતનો સાંસ્કૃતિક વારસો, તો સાંસ્કૃતિક વારસાની વાત આવે એટલે મેં તમને પહેલા શબ્દ કહી દીધો છે, કયો શબ્દ? માણસે જે કઈ બનાવ્યું છે એ તમામ વસ્તુ દેખાતી હોય કે ન દેખાતી હોય આપણે યાદ રાખવાની છે, બરાબર? જોઈએ આપણે વ્યાખ્યા, એની વ્યાખ્યા થોડીક અલગ છે કે માનવીએ પોતાની બુદ્ધિ શક્તિ આવડત કલા કૌશલ્ય એના દ્વારા જે કઈ સર્જન કર્યું છે, કારણ કે માણસ આગળ આવડત બહુ છે, બીજા પ્રાણી કરતા માણસ કઈક અલગ છે, એટલે પોતાની આવડત કલા કૌશલ્ય દ્વારા જે કઈ સર્જન કર્યું છે એ તમામ વસ્તુ શેમાં આવશે? સાંસ્કૃતિક વારસામાં આવશે। આવડી ગયું? માણસે જે કઈ સર્જન કર્યું છે તમામ વસ્તુ આવશે। હવે આવશે વારસો, ટૂંકમાં યાદ રાખવો હોય તો કે માણસે જે કઈ બનાવ્યું તે બધું, માણસે જે કઈ બનાવ્યું હોય તે બધું સાંસ્કૃતિક વારસો છે। અઘરું કઈ નથી ભાઈ, નવમાં ઉપદેશ સમાજની વાત આવે તો થોડુંક તમને અઘરું લાગ્યું હશે, પણ દસમાની 100% ગેરંટી આપું છું
થી સાવ સહેલું છે, ખાલી વાંચવા મળો. એક મહત્વનો પ્રશ્ન આવ્યો છે, આપણે ટાંકી લઈએ કે આર્યો પછી આપણા ભારતની અંદર પ્રાચીન સમયમાં સાવ કહેવાય આદિકાળમાં ત્યારે કઈ કઈ પ્રજા હતી? તો કે ત્યારે દ્રવિડ, આર્યો, પછી મોંગોલોઇડ, ઓસ્ટ્રેલોઇડ, અલ્પાઇન, ડિનારિક, આર્મેનોઇડ, આ બધી પ્રજાના નામ છે, આ બધી પ્રજાઓ હતી. એમાં છેલ્લે આર્યો. પણ આપણો જે પ્રશ્ન છે ને એ સમજો હવે કે આર્યો પછી, યાદ રાખજો આર્યો પછી શબ્દ છે, આર્યો પછી કઈ કઈ પ્રજાઓ ભારતમાં આવી અને રહી? તો કે આર્યો પછી કઈ કઈ પ્રજાઓ આવી? તો કે શક લોકો આવ્યો, શક પ્રજા છે. શક, ક્ષત્રપ, કુશાણ, હુન, ઈરાની, તુર્કી લોકો, તુર્ક મુસલમાન કહીએ આપણે, તુર્કિસ્તાનના લોકો, આરબો, મુઘલો આવ્યા, ત્યાર પછી પારસીઓ આવ્યા, અંગ્રેજો, ફ્રેન્ચો, ભૂગા કાઢ નાખ્યા. અને આમાંથી મોટા ભાગના તમે પાછા ભણેલા છો ક્યાંક ને ક્યાંક. તો આ બધી પ્રજાઓ એની આર્યો પછી આવી, ખાસ ભારત બોલવું છું કે આર્યો પછી કઈ પ્રજા આવી છે? તો કે આ બધી છે, શક, ક્ષત્રપ, હુણ, કુશાણ, ઈરાનીઓ, તુર્ક મુસલમાનો, અંગ્રેજો, પોર્ટુગીઝો, ફ્રેન્ચો, આ બધા આવ્યા છે. હવે તમે વિચાર કરો, આ બધા આવ્યા તો કે ખાલી હાથે તો આવ્યા નહોતા, પોતાની સાથે પોતાની સંસ્કૃતિ લાવ્યા હતા. જ્યાં કોઈ કોઈ યુરોપમાંથી આવ્યું છે, કોઈ આફ્રિકામાંથી આવ્યું છે, કોઈ ચીનમાંથી આવ્યું છે, આ બધા એક તો પોતાનો ચામડીનો રંગ લાવ્યા, પોતાના ડીએનએ સાથે લાવ્યા, વત્તા પોતાની સાથે પોતાની ભાષા સાથે લાવ્યા, પોતાના કપડાં જે પહેરે છે સ્ટાઇલ સાથે લાવ્યા, પોતાની જે ખાણીપીણી છે એ પદ્ધતિ સાથે લાવ્યા. હવે આ બધા અલગ અલગ પ્રકારનું લઈને આવ્યા અને ભારતમાં આવ્યા. ભારતમાં આવ્યા એટલે એકબીજાને સંપર્કમાં તો આવે કે નહીં? કોઈ વેપાર માટે સંપર્કમાં આવે, કોઈ કોળે છે મદદ માટે સંપર્કમાં આવ્યું, કોઈ કોળે છે લગ્ન પ્રસંગમાં સંપર્કમાં આવ્યું, દીકરી દીધી, દીકરી લીધી, દીકરો દીધો, દીકરો લીધો, આ રીતના છે એ એકબીજા સંપર્કમાં આવ્યા. સંપર્કમાં આવવાથી એને સાંસ્કૃતિક તત્વોનું આદાન પ્રદાન કર્યું. બોલો, આની ભાષા ઉલાને આપી, એની ભાષાના શબ્દ અણે લીધા, આનું જે કંઈ ખાણીપીણી હતી એ પહેલાં સ્વીકારી, પહેલાંની જે કંઈ ખાણીપીણી રીત રિવાજ હતું એ આ પ્રજાએ સ્વીકાર્યું, એટલે બધી પ્રજાના લક્ષણો એકબીજામાં ભળી ગયા. અને એકબીજામાં ભળી જવું એને ભાતીગળ શબ્દ કહેવાય છે. આ રીતના છે ભાતીગળ સંસ્કૃતિ ભારતની બની છે. પણ પ્રાગૈતિહાસિક સમયથી ભારતે સાંસ્કૃતિક વારસો વિશ્વને ભેટ આપી છે. ક્યાં સમયથી? તો કે પ્રાગૈતિહાસિક સમયથી. જે યુગની અંદર લિપિની શોધ નહોતી થઈ એ યુગ છે, એ કયો છે? પ્રાગૈતિહાસિક યુગ છે. પછીનો મહત્વનો પ્રશ્ન બનશે તમારા માટે એમસીક્યુ નો, કારણ કે પહેલા પાઠમાં મોટા ભાગે મોટો પ્રશ્ન પૂછાતો જ નથી, હેતુલક્ષી પ્રશ્ન પર આપણે વધારે ભાર આપવાનો છે. ભારતની શિલ્પ સ્થાપત્યની કળા 5000 વર્ષ જૂની છે. એક ચિત્રકળા 5000 વર્ષ જૂની છે અને જે કળા છે કઈ, શિલ્પ સ્થાપત્યની કળા, એ પણ 5000 વર્ષ જૂની છે, એટલે એ પણ આપણે યાદ રાખવાનું છે. હવે નવો પ્રશ્ન આપણે ભણીએ, ભારતમાં પ્રાચીન સમયમાં કઈ કઈ મહત્વની શોધો થઈ? ભારતની અંદર નવી શોધો થઈ. જો કે કોઈ પણ સંશોધન થાય એમાં ક્યાંક ને ક્યાંક ભારતીય તત્વજ્ઞાનનો ઉપયોગ થયો હોય, ભારતીય જ્ઞાનનો, ભારતના ધર્મનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ થયો છે. એમ ભારતે વિશ્વને ઘણું બધું આપ્યું છે, એમાં મહત્વનું કઈ કઈ વસ્તુ આપી એ આપણે ભણવાની છે. તો કે એમાં ભારતે જે શૂન્યની શોધ કરી તે, શૂન્યમાં હોત તો શું થાત, વિચાર કરો, મીંડું, ઝીરો, ઝીરો નો હોત તો કોઈ હીરો જ ન બને. આ બધા વિદેશી લોકો હીરો બન્યા છે પણ એની પાછળ આપણો ઝીરો કામ લાગે છે, એટલે ઝીરાનું મૂલ્ય જોવો તો ખરી, શૂન્યની તાકાત જુઓ. જેમ જેમ એકડા પાછળ મીંડું વધતું જાય એમ એકડાની તાકાત વધતી જાય છે, એટલે કોઈ માણસને આપણે ઝીરો ગણવાનો નહીં, શૂન્ય ગણવાનો નહીં, કારણ કે શૂન્ય એટલે ઘણો બધો અર્થ લઈને બેઠો છે. તાકાત છે જેની પાછળ એ ઝીરો લાગશે એની તાકાત 10 ગણી વધી જશે. કેટલી ગણી? 10 ગણી વધી જશે. એટલે કોઈને આપણે ઝીરો ગણવાનો નહીં, હીરો જ ગણવાનો. ત્યાર પછી ગણિત, ભારતની અંદર ગણિતના પણ પ્રમેય, અમુક છે એ રીતો, સમીકરણો, પછી જે નિશાનીઓ છે એનું સંશોધન તો કે ભારતની અંદર થયું છે. અંકો, આંકડા આપણે કહીએ છીએ તે અંગ્રેજી નંબર. પછી ભાષા,
लिपि लिपि એટલે આપણે જે ભાષણ લખીએ તે પછી ખગોળ અવકાશી જ્ઞાન અવકાશી જ્ઞાનને શું કહેવાય ખગોળ કહેવાય પછી પંચાંગ પંચાંગ એટલે તારીખ્યું ટીપણું આપણે તો સામાન્ય તારીખ્યું આપણે ઉપયોગ કરીએ છીએ પણ પંચાંગની અંદર તો ઘણું બધું આવી જાય પછી સાહિત્યની જે શોધ છે એ પણ ભારતમાં થઈ છે ધર્મ અંગેનું પછી ગણતંત્ર એટલે લોકશાહી પછી ન્યાયતંત્ર વિધિ વિધાન આપણે ખબર છે લગ્ન પ્રસંગ હોય મૃત્યુ પ્રસંગ હોય કોઈ પણ પ્રસંગ હોય એટલે વિધિ કરીએ બરાબર તો એ પછી પર્યાવરણ લક્ષી સમસ્યા અથવા પર્યાવરણનો દૃષ્ટિકોણ ભારતે આપેલો છે અને પર્યાવરણીય સુરક્ષાનો મુદ્દો પણ વિશ્વને ભારતે આપ્યો છે તો આ બધી શોધ ભારતની અંદર થઈ છે આમ કોલર ઊંચો થઈ જાવો જોવે ભલા માણસ ભારતનું નામ આવે ત્યારે આ તો માય કાનલા ભારત બોલો કે તો પ્રાણે પ્રાણે બોલ પછી નવો મુદ્દો ભણીએ ગુજરાતમાં સાંસ્કૃતિક વારસામાં સાંસ્કૃતિક પૌરાણિક અને પુરાતત્વ મહત્વ ધરાવતા સ્થળો નામ પાકા કરવા છે અત્યારે જો સાંસ્કૃતિક વારસો માણસે જે કઈ બનાવ્યું તે બધું ભલે આપણે આપણું જમીનમાંથી મળ્યું પણ બનાવ્યું તો માણસે ને એટલે બધું સાંસ્કૃતિક વારસામાં આવશે એમાં પહેલો આપણે ભણીએ આ મુદ્દો પુરાતત્વ મહત્વ ધરાવતા સ્થળો આ બધા છે પુરાતત્વ મહત્વ ધરાવે છે કે આજથી હજારો વર્ષ પહેલા અસ્તિત્વમાં હતા પણ ભૂસંચનને કારણે જમીનમાં ડટાઈ ગયા ભૂગર્ભમાં આવ્યા ગયા અત્યારે શોધ અત્યારે ખોદકામ કરતા આ જે છે સ્થળો કે નગરો મળી આવ્યા છે તો એવા નગરોને આપણે કયા કહેશું પુરાતત્વય નગરો કહેશું તો એ કયા કયા છે તો મહત્વના આપણે બે ત્રણ આપ્યા છે યાદ રાખવાના છે છે ઘણા બધા બીજા પાઠમાં તમારે આવશે તે બધા સ્થળોના નામ પણ એક તો લોથલ આ ગુજરાતમાં આવેલી વાત છે જો ગુજરાતની અંદરની વાત છે ભારતની વાત નથી એટલે ગુજરાતની અંદર લોથલ આવ્યું છે લોથલ ક્યાં આવ્યું તો કે અમદાવાદની અંદર ધોળકા તાલુકો છે ઈ ધોળકા તાલુકામાં આ લોથલ આવેલું છે આમ ગણો તો ઈ બે નદીને કાંઠે છે ભોગાવો અને સાબરમતી નદી બેની વચ્ચે આ સ્થળ કહી શકાય પછી રંગપુર રંગપુર એ પણ લીંબડીમાં તાલુકાની અંદર છે સુરેન્દ્રનગર જિલ્લો છે તાલુકો કે તો લીંબડી અને સુરેન્દ્રનગર આ પણ એક ઐતિહાસિક સ્થળ છે સોરી પ્રાગૈતિહાસિક સ્થળ પછી ધોળાવીરા અને રોજડી ઈ ક્યાં આવ્યું છે તો કે કચ્છની અંદર આવ્યું છે એમાં ધોળાવીરા છે ભચાઉ તાલુકાની અંદર ખદીરબેડ છે ત્યાં આવેલું છે તમે જોઈ શકો આ પ્રાચીન સમયના નગરો છે લોથલ કંઈક આવું દેખાતું હતું અને અત્યારે એના અવશેષો કંઈક આવા છે ખાસ કરીને ધોળાવીરાના છે અને આ જે છે લોથલના લોથલમાં તો એવી સિસ્ટમ હતી કે ઠેઠ જ્યાં છે એ ગામની અંદર સિટીની અંદર નગરની અંદર આવી જતું એવી રચના હતી પ્રાચીન સમયના આ લોથલની કેવું એનું એનો એન્જિનિયર હશે પછી હવે ઉલ્લા છે મુદ્દા તો પ્રાગૈતિહાસિક હતા આ જે મુદ્દા છે ઐતિહાસિક મહત્વ ધરાવતા હોય એ મુદ્દા છે એ તમારે યાદ રાખવાના છે એમાં અમદાવાદમાં કયા કયા સ્થળ છે ઐતિહાસિક જે કઈ મહત્વ ધરાવે છે એ મહત્વ ધરાવતા અમદાવાદના સ્થળો કયા તો એમાં આવશે જામા મસ્જિદ જે તમે જોઈ શકો કેટલા બધા ગુંબજ વાળી છે કેટલા બધા સ્તંભ વાળી છે હું તો ખુદ ને જઈ આવ્યો છું મજા તો આવે એવું સ્થળ છે જોવાલાયક સ્થળ છે ભાઈ પ્રાચીન સમયનું ઐતિહાસિક સ્થળ છે એને ધર્મારે કોઈ લેવા દેવા નથી આપણે સાંસ્કૃતિક વારસા તરીકે એને ધ્યાનમાં લેવાનું છે એટલે આ છે જામા મસ્જિદ જે ગુજરાતની સૌથી મોટી મસ્જિદ છે જો સાથે સાથે સામાન્ય જ્ઞાનનો પ્રશ્ન પણ બની ગયો પછી આવશે ઝુલતા મિનારા આ જે દેખાય છે બે મિનારા છે ઝુલતા મિનારા છે હવે ઝુલતા એટલે કે આપણે હિસકા ન ખાતા હો પાછો પણ ઝુલતા કઈ રીતના તો કે આ મિનારો જો કંપન કરે ડોલવા લાગે તો આની ધ્રુજારીને કારણે ઓટોમેટિક આ બાજુનો જે અલગ છે મિનારો એ પણ ડોલવા લાગે કંપન કરવા લાગે ધ્રુજવા લાગે તો એન્જિનિયરિંગ કે આ જે આર્કિટેક્ટ કામ કેવું હશે હજી પણ કોઈ રહસ્ય મેળવી શક્યા નથી કે એક મિનારો છે એ કંપન કરે તો શા માટે આ બીજો મિનારો પણ ધ્રુજવા લાગે કંપન કરવા લાગે એ વિદેશી એન્જિનિયરો પણ સંશોધન કરી શક્યા નથી બરોબર આ ભારતીય આર્કિટેક્ટ કહેવાય છે પછી સીધી સૈયદની જાળે બારીક કોતરણીકામ વાળી છે જોઈ શકો સીધી સૈયદની જાળે છે હઠીસિંહના દેરા આજ જોઈ શકો છો અમદાવાદની અંદર આવેલા છે તો આ બધી વસ્તુ ક્યાં આવેલી છે અમદાવાદની છે તો કે ગુજરાતમાં તો કેટલું બધું જોવાલાયક છે
મંદિરો છે, મસ્જિદો છે, પછી માતાજીના તો કે ધર્મસ્થાનકો છે, દરિયા કિનારાઓ છે, ત્યાર પછી જોઈએ તો ઐતિહાસિક પ્રાગૈતિહાસિક સ્થળો છે, ફરવાલાયક સ્થળો છે, અઢળક છે, નદી કિનારે તો કે ઘણા બધા સ્થાપત્ય આવેલા છે, ગણે ગણાય ને વિણે વિણાય નહીં. એટલા માટે ગુજરાતની પ્રજા છે થોડુંક મારી જેમ આમ કહેવાની કે ફરવાની શોખીન પ્રજા છે. ખરેખર ગુજરાતના લોકો હોય ગમીને આટા તો મારી આવે તે. અમે ખુદ પણ અમારી સંસ્થાના વિદ્યાર્થી વિદ્યાસંકુલનો સ્ટાફ મોટા ભાગે છે એ ખાસ પંચમઢી, માથેરાન, હરિદ્વાર બરાબર આ બધી જગ્યાએ જવાનો શોખીન છે. જે એવા છે નજી મોટા પ્લાન છે કે આપણે દૂરના સ્થળો જોઈએ, આવા પ્લાન દરેક ગુજરાતીને મોટા ભાગને મનમાં હોય. થોડા પૈસાદાર પૈસા ટકે પોગતા ન હોય તે નજીકમાં ફરવા જાય, ફરે ખરી, કમાઈએ એટલું ફરે એટલી ગુજરાતી પ્રજા છે. અમે છીએ ગુજરાતી, અમે છીએ ગુજરાતી. ભારતના પશ્ચિમ છેડાની ધરતી છે રેખાણ, ગુજરાતની વાત છે ભાઈ. હવે આવશે ગુજરાતના કયા સ્થળોએ જૈન અને બૌદ્ધ ગુફાઓ આવેલી છે, તો સ્થાપત્ય આવેલા છે. ગુફા સ્થાપત્ય પહેલાના સમયની અંદર આવા સ્થાપત્ય નહોતા, એટલે જંગલી પ્રાણીની જેમ આપણે પણ ગુફામાં રહેતા હતા. પણ આ જે છે એ બૌદ્ધ ધર્મની જૈન ધર્મની ગુફાઓ છે જે ગુજરાતમાં પણ આવેલી છે. મતલબ એક સમયે બૌદ્ધ ધર્મ ગુજરાતમાં પણ હતો, જૈન ધર્મ તો હજી અસ્તિત્વ ધરાવે છે. તો કે વડનગર, તારંગા, શામળાજી, ખંભાલીડા, જૂનાગઢ, કોટેશ્વર, તળાજા, ઝઘડિયા આ બધી જગ્યાએ બૌદ્ધ અને જૈન ગુફાઓ આવેલી છે. આ જે છે એ તળાજાની ગુફા છે. હવે તમને મને ગમતો મુદ્દો મેળા, મેળે મેળે ગયા, મેળે મેળે વ્યાયવા, કેવી કહેવત છે. એમાં તે નિષ્કલંક મહાદેવ કોળિયા ભાવનગરની અંદર જે મેળો ભરાય છે એમાં તે કહેવત છે કે ભેંસ વેચીને પણ મેળો કરવાનો, કારણ કે જાહો જલાવતી હોય છે મેળાની અંદર. અને ગુજરાતના લોકો મેળા પ્રિય છે. એક દિવસ તો એવો છે કે સૌથી વધુ મેળા ભરાય છે, અને એ દિવસ કયો તમને ખબર છે? ખાતે માઠેમાં ખાસ જન્માષ્ટમી. અને આ દિવસે ગામડે ગામડે મોટા ભાગે મેળા હોય જ તે, એટલે સૌથી વધુ મેળા ભરાતો એ છે. ભારતનો સૌથી મોટો મેળો વિશ્વનો પણ કહી શકાય એ કુંભ મેળો છે. કયો છે? કુંભ મેળો છે. પણ ગુજરાતની અંદર સૌથી મોટો મેળો કયો? આવો પ્રશ્ન પૂછે તો એ છે વૌઠાનો મેળો. અમદાવાદ નજીક સાબરમતી નદીમાં બીજી છ નદીનો એટલે સપ્ત નદી સંગમ થાય છે ત્યાં વૌઠા ગામ છે. એ વૌઠાનો મેળો ગુજરાતનો સૌથી મોટો મેળો છે. ત્યાં ગધેડાની લે વેચ થાય છે. મારી રીતે જવું છે કે સાહેબ તો વેચાઈ જાઓ, કારણ કે લે વેચ થાય છે. પણ આપણે ગધેડામાં ન હોય, આપણે જોવા માટે જવાનું છે. એટલે વૌઠાનો મેળો, પછી એક સરસ મજાનો મેળો છે તરણેતરનો મેળો. રંગબેરંગી છત્રી સાથે એ તરણેતરનો મેળો યોજાય છે. અને આપણું જે લોકનૃત્ય છે ગરબા રાસ ત્યાં રમઝટ બોલે છે. મસ્ત મજાની ખાણીપીણી, હાવ દેશી ગામડાના કપડા, ગામડાના લોકો ત્યાં ભેગા થાય છે. અને ત્યાં ગ્રામીણ ઓલિમ્પિક પણ યોજાય છે, ગામડાની રમતોની સ્પર્ધા ત્યાં યોજાય છે. બોલો ક્યાં? તરણેતરના મેળામાં. સુરેન્દ્રનગર ત્રિનેત્રેશ્વર ભગવાન છે ત્યાંના સ્થાનકે. અને એક મેળો તો બધાને યાદ છે, ભવનાથનો મેળો. જૂનાગઢ ગિરનાર પર્વતની તળેટીમાં ભવનાથનું મંદિર છે, ત્યાં મહાશિવરાત્રિની એ એક મેળો યોજાય છે. બાવાનો મેળો છે બરાબર, જે મોટા ભાગે છે એ દિવસે એ જૂનાગઢના આ બાવા બધા છે એ આવે છે અને એનું માતેમ ઉજવે છે. તો એ જૂનાગઢનો મેળો પણ પ્રખ્યાત છે. પણ વાત કરીએ આપણે મેળાની તો તળેતરનો મેળો પણ પ્રખ્યાત છે. હમણાં વાત કરીએ એ રીતના ક્યાં યોજાય છે? સુરેન્દ્રનગર. પછી વૌઠાનો મેળો ક્યાં? તો કે અમદાવાદમાં ધોળકા તાલુકો. ત્યાર પછી ભવનાથનો મેળો, હમણાં વાત થઈ. જૂનાગઢ બાવા માટેનો મેળો છે. માણેકઠરી પૂનમનો મેળો ડાકોર. ડાકોરમાં કોણ છે? રાજા રણછોડ છે. વાહ, મજા આવી જાય. આ બધા ભાતીગળ સંસ્કૃતિ ધરાવતા મેળાઓ છે. આની સિવાય ત્યાં આદિવાસી મેળા છે. પછી ગામડે ગામડે મેં કીધું એમ કે મંદિર હોય ત્યાં તો મેળા યોજાય છે. ક્યાંક કોઈ પુણ્યમને દિવસે મેળો ભરાતો હોય, ક્યાંક અમાસના દિવસે મેળો ભરાતો હોય, ક્યાંક વળી જે કાંઈ તિથિ હોય, પુણ્યતિથિ હોય ત્યારે મેળો યોજાય છે. એટલે અઢળક આવા મેળા તો ગુજરાતની યોજાતા હોય છે.
પણ મેળો હશે એ આપણું દિલ બહેલાવે છે એ વાત 100% છે એટલા માટે તો કહેવત છે ભાઈ કે મેળે મેળે જ્ઞાન મેળે મેળે આવતા રહે ગુજરાતમાં આદિવાસી મેળાઓ ક્યાં ક્યાં સ્થળે યોજાય છે હવે પાછા આદિવાસી મેળા એ લોકોને શોખ તો હોય જ ને ભાઈ ના તપડાય નહીં એટલે આદિવાસી મેળા ક્યાં ક્યાં છે એના વિશે આપણે જોવાનું છે તો કાળિયા ઠાકોરનો મેળો શામળાજીમાં યોજાય છે એ આદિવાસી મેળો છે ભાંગુરિયાનો મેળો આદિવાસી મેળો છે ક્યાં યોજાય છે ક્વાંટ વિસ્તાર છોટા ઉદેપુર જિલ્લો છોટા ઉદેપુરના ક્વાંટ વિસ્તારની અંદર આ મેળો યોજાય છે ભાંગુરિયાનો મેળો ત્યાં કંઈક આવું દ્રશ્ય યોજાય છે પછી ગોળગથેડાનો મેળો ખાસ કરીને ગરબાડા જિલ્લો દાહોદ દાહોદ વિસ્તારમાં એસટીની સંખ્યા ઘણી બધી છે અનુસૂચિત જાતિની અનુસૂચિત જાતિ એટલે આપણે કહીએ છીએ આદિવાસી અને એ લોકો ગરબા દાહોદની અંદર ગરબાડામાં એક મેળો યોજાય છે એનો ગોળગધેડાનો મેળો એ પણ પ્રખ્યાત છે પછી ડાંગ દરબારનો મેળો આહવા ડાંગ ત્યાં કંઈક આવું દ્રશ્ય સર્જાય છે નૃત્ય પણ કરે છે અને એમાં પણ એ લોકો છે પોતાની ભરપૂર સંસ્કૃતિના જે કંઈ તત્વો હશે એનું દર્શન આપણે કરાવે છે તો આ થઈ ગયા આદિવાસી મેળા હવે આવશે ગુજરાતના ઐતિહાસિક મહત્વ ધરાવતા જોવાલાયક સ્થળો વિશે માહિતી પહેલા આપણે જો અમદાવાદના હતા હવે અમદાવાદ સિવાયના મોટાભાગના આવશે તો કીર્તિ તોરણ જે આપણે દરવાજો દેખાય છે એ છે કીર્તિ તોરણ છે અને આપણા પાઠ્યપુસ્તકમાં શરૂઆતમાં પહેલા પુઠા પર છે એટલે હવે એને લખી નાખજો આ કીર્તિ તોરણ છે જો આવું દ્રશ્ય છે ગુજરાતમાં જોવાલાયક સ્થળોમાં કીર્તિ તોરણ વડનગરમાં આવેલું છે પછી સૂર્ય મંદિર મોઢેરા આમ ગણો તો બે તે ભારતના પ્રખ્યાત સૂર્ય મંદિરો છે કોણાર્કનું સૂર્ય મંદિર ઓરિસ્સા પુરી જિલ્લો અને એક મોઢેરાનું સૂર્ય મંદિર ઈરાની શૈલીમાં બનેલું છે કઈ શૈલીમાં ઈરાની શૈલીમાં એ છે આપણું મોઢેરાનું સૂર્ય મંદિર લગભગ તો જે વાત હશે આ છે સૂર્ય મંદિર મારી કરતા વધુ વાર તમે જોયો હશે પ્રવાસ થાય એટલે મૂકવાનો નહીં આજીવન તમને યાદ રહેશે ઘણા લોકો તો પૈસા જોવા જતા પૈસાની બચત કરવા જતા ખરેખર પૈસા તો રળતા મળી જાય કદાચ બે રાત ઉજાગરા કર્યા હોય કે ઓવર ટાઈમ કર્યો હોય તે 5-5 રૂપિયા મળી જાય પણ એક વખત જે પ્રવાસ કે વર્ષની અંદર ન કર્યો તો એનો વસવસો એનો પસ્તાવો આજીવન રહેશે એટલે મારી તો બધાને ખાસ સલાહ છે કે ગમે એમ કરીને છેલ્લે બાકી તમે સ્કૂલ જ્યારે શરૂ હોય કે મિત્રો જ્યારે પ્રવાસ થતા હોય પહેલા પૈસા ભેગા કરી રાખો આડે દરજે ઉડાડતા હોય એમ ન કરો 5-5 રૂપિયા બચાવો 500-700 ભેગા કરી રાખો 200-500 રૂપિયા મમ્મી પપ્પા આપશે એમ કરીને પ્રવાસમાં જાઓ તમને ઘણું બધું જોવા મળશે રુદ્ર મહાલય તમે આ જોઈ શકો આ જે છે એ રુદ્ર મહાલય છે અત્યારે એના ભગ્ન અવશેષો તૂટેલા અવશેષો છે ત્યાં સહસ્ત્રલિંગ તળાવ અહીંયા દેખાય છે સહસ્ત્રલિંગ તળાવ છે પછી રાણી ની વાવ આ દેખાય છે રાણી કી વાવ છે રાણી ની વાવ છે યુનેસ્કો માં પણ એને સ્થાન મળી ગયું છે 2004 ની અંદર ત્યાર પછી હજી ગુજરાતના જોવાલાયક સ્થળોમાં ક્યાં ક્યાં આવશે સમ્રાટ અશોકનો શિલાલેખ જૂનાગઢ જૂનાગઢ જઈએ એટલે વચ્ચે આવે છે અશોકનો શિલાલેખ અંદર કંઈક લખ્યું છે ખાલી પથ્થર નથી પાણા તો બધાને ઘરે હોય ગામડે ગામડે હોય પણ આ જે છે એ શિલાલેખ એની અંદર લેખ છે બ્રાહ્મી લિપિમાં કંઈક લખેલું છે હજી કોઈ એને ઉકેલી શક્યું નથી પછી મોહબત ખાનનો મહેલ જૂનાગઢમાં આવેલો છે અને એ મહેલ જો અહીંયા ગયો તે આ જે મહેલ છે એ મોહબત ખાનનો મકબરો છે જૂનાગઢમાં આવેલો છે પછી ચાંપાનેરનો કિલ્લો પાવાગઢ જે આ દ્રશ્યમાં થાય છે તે ચાંપાનેરનો કિલ્લો ત્યાર પછી છે મુનસર તળાવ કેટલા બધા તળાવની ફરતે મંદિરો છે આ જે છે મુનસર તળાવ છે વિરમ ગામમાં આવેલું છે આ તમારા બધા પ્રશ્ન પૂછી શકે હેતુલક્ષીમાં જોડકામાં પૂછી શકે કે સમ્રાટ અશોકનો શિલાલેખ ક્યાં આવ્યો જૂનાગઢ મોબતકરનો મકબરો તો કે જૂનાગઢ પારસીની 11 તો કે નવસારી આ પારસીની 11 છે પારસી લોકોનું ધર્મસ્થાન છે અને ફાયર ટેમ્પલ કહેવાય છે એ લોકો કારણ કે ત્યાં અગ્નિ સતત પ્રજ્વલિત હોય છે ચાંપાનેર કિલ્લો તો કે પાવાગઢ મુનસર તળાવ તો કે વિરમ ગામ હવે આવશે ગુજરાતના ધાર્મિક સ્થળો લગભગ તો બધા જે વાત હશે મારી કરતા તો તમે પણ ફરવાનો થોડો શોખીન ખાસ કરીને ધાર્મિક સ્થળો એ આ પણ જોવાલાયક સ્થળો અને જવાલાયક સ્થળો છે જાજો જુઓ માણો
पहलू स्थल से द्वारका में आवेलू छे जगतगुरु शंकराचार्य ने जे शारदा पीठ छे ते हम तो चार मुख्य पीठ से एमां एक से गुजरात नी दैवी छे शंकराचार्य नी शारदा पीठ पछी द्वारका में एक मंदिर आवेलू छे विश्व प्रसिद्ध छे जय द्वारकाधीश 20 मांगो तो आपे 30 जय द्वारकाधीश 20 मांगो तो आपे 30 जय द्वारकाधीश ये आपणो आ द्वारकाधीश कच्छ बाजू थी गुजरात रक्षण करे छे बराबर ए छे आपणो द्वारकाधीश पछी शेत्रुंजय जैन तीर्थ पालताण जे तमे जोई शको सौथी वधु एक ज पर्वत उपर सौथी वधु मंदिर आव्यो होय तो ए स्थळ छे शेत्रुंजय पर्वत पालताणा भावनगर नो गौरव त्यार पछी सोमनाथ मंदिर प्रभास पाटण गीर सोमनाथ मां आव्यो छे ते जे तमे जोई शको सोमनाथ नो मंदिर आ छे शारदा पीठ तो आ थई गया धार्मिक स्थळो કેટલું બધું સામાન્ય જ્ઞાનથી ભરપૂર આપું આ કહેવાય ને પુસ્તક છે હજી ફૂટ્યા નથી હજી ફૂટ્યા નથી શામળાજી મંદિર અરવલ્લીમાં આવેલું છે પછી રણછોડાનું મંદિર જાય જોઈ શકો તમે ડાકોરમાં આવેલું છે ત્યાર પછી મહાકાળી માતાનું મંદિર તમે જોઈ શકો પાવાગઢ પર્વત ઉપર આવેલું છે પંચમહાલ અંબાજી માતાનું મંદિર ભવ્યાતિ ભવ્ય મંદિર છે એ બનાસકાંઠાની અંદર આવેલું છે આ શામળાજી મંદિર છે આ મહાકાળી મંદિર છે અંબાજી મંદિર છે અત્યારે આ ભાગ સોનાનો અડધો થઈ ગયો છે વરખસડ આવે છે એટલે અંબાજી મંદિર છે એ હવે સુવર્ણ ધારણ કરે છે બહુચરાજી મંદિર મહેસાણા જ્યાં તમે જોઈ શકો બહુચર માના દેરા પાછળ કુકડે કુક બોલે કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે કેવું સરસ મજાનું ગીત છે એ બહુચર માનું ટેમ્પલ છે મંદિર છે એ મહેસાણામાં આવેલું છે એટલે ફરી એવું કે શામળાજી મંદિર અરવલ્લી રણછોડાનું મંદિર ડાકોર મહાકાળી માતાનું મંદિર તો કે પંચમહાલ અંબાજી માતાનું મંદિર તો કે બનાસકાંઠા બહુચરમાનું મંદિર તો કે મહેસાણામાં આવેલું છે પછીનો એક પ્રશ્ન છે બોર્ડ કરતા ભૂલી ગયો પણ હવે હું આ રીતે દર્શાવી દઉં કે મેળો એ ગુજરાતી ભાતિક સંસ્કૃતિનો હાડ ભાગ એટલે હૃદય કહેવાય છે શા માટે મેળાને ગુજરાતની સંસ્કૃતિનું હૃદય ગણવામાં આવે છે તો કે મેળો એ ગુજરાતની રંગબેરંગી રંગબેરંગી એટલે ભાતિક તમને ખબર છે નાના મોટા આબાલ વૃદ્ધ બધાને મજા આવે નત નવું ખાવાનું નત નવું તો કે રમવાનું નત નવું તો કે વ્યક્તિ વ્યક્તિત્વ બધું તમને ત્યાં જોવા મળશે એટલે મેળો છે રંગબેરંગી ભાતિક સંસ્કૃતિને ઉજાગર કરે છે ગુજરાતી ભાતર સંસ્કૃતિમાં વિવિધ સ્થળોએ પરંપરાની રીતે ધાર્મિક રીતે કે કોઈ પણ રીતે મેળાઓ તો યોજે જ છે ગુજરાતના લોકો ગુજરાતમાં પરંપરાગત મેળા ધાર્મિક અને સામાજિક મહત્વ ધરાવતા મેળાઓ પણ છે જ્યાં ધર્મનું પણ મહત્વ હોય સમાજનું પણ મહત્વ હોય પોતાની સંસ્કૃતિનું મહત્વ હોય રમત ગમતનું હોય કાંઈક તો એનું મહત્વ હોય અને એ રીતના છે મેળાઓ યોજાય છે એવા મેળાઓ ક્યાં ક્યાં મુખ્ય છે તો અગાઉ જોઈએ આપણે તરણેતરનો ગોઠાનો ભવનાથનો માણેકફળીનો મેળો આ મુખ્ય મેળાઓ છે અને આ મેળાઓની અંદર માણસ મન ભેર બરાબર છે દિલથી અને હોશે હોશે એ લોકો ભાગ લે છે અને એ મેળાનું આયોજન કરે છે ક્યાંક ક્યાંક તો ત્રણ ત્રણ દિવસના એક દિવસના આવા પણ મેળા હોય છે તો આ થઈ ગયો આપણો મેળા વિશેની માહિતી ઓકે જો આપણે સાંસ્કૃતિક વારસા સ્થળ સાંસ્કૃતિક વારસો કોને કહેવાય એના વિશેની માહિતી આપણે આ લેક્ચરમાં મેળવી છે જો ગમ્યો હોય આ લેક્ચર તો તમારે તમારા મિત્રને શેર કરવાનો છે લાઇક કરવાનો છે સબસ્ક્રાઇબ કરવાનો છે આ બધી વસ્તુ ભૂલવાની નહીં ઓકે તો આ લેક્ચર હું પૂર્ણ કરું છું નવા લેક્ચરમાં ફરી વખત મળશું ત્યાં સુધી સંજય સાહેબના જય હિન્દ જય ભારત